નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ધોરણ 9નું વિજ્ઞાનનું ચેપ્ટર 14, હવેમાં આપણે ગયા ચેપ્ટરમાં જોયું હતું કે ભાઈ નાઇટ્રોજન ચક્ર છે, કાર્બન ચક્ર છે. નાઇટ્રોજન ચક્રમાં આપણે જોયું હતું કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કે જે સિંબીકુળની વનસ્પતિ એટલે કે મગફળી જેવી દ્વિદળી વનસ્પતિના મૂળમાં આવેલા હોય, વાતાવરણનો નાઇટ્રોજનનું શોષણ કરી અને જમીનની અંદર એનું સ્થાપન કરતા હતા, બરોબર છે. હવે આજે આપણે એ જ રીતે આગળ હવે જોવાનું છે. એમાં વચ્ચેનો એક ટોપિક આવે છે ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ અસર એટલે શું? તો કે જો પૃથ્વી છે ને, પૃથ્વી એક ઘર માની લો, પૃથ્વીને ઘર માની લો, તો આ પૃથ્વીની આજુબાજુ એક આવરણ છે. કેનું આવરણ? હવાનું આવરણ, કે જેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. હવે આ વાતાવરણની અંદર શું છે? તો કે ઘણા બધા વાયુઓનું મિશ્રણ અને બનાવે છે હવા. હવે આ હવા છે એની અંદર ક્યાં ક્યાં વાયુઓ છે? તો કે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બરોબર. હવે આ બધા વાયુઓમાંથી અમુક વાયુઓના લક્ષણો કેવા છે ખબર? કે જે સૂર્યમાંથી આવતા કિરણોની ગરમીનું શોષણ કરી લે છે. ક્યાં વાયુઓ? તો કે મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. કાર્બન ડાયોક્સાઇડ વાયુનું એક એવું લક્ષણ છે કે સૂર્યમાંથી જે કિરણો આવે છે ને પૃથ્વી ઉપર, આ કિરણો પૃથ્વી ઉપર અથડાય અને પાછા પરાવર્તન પામે છે. પરંતુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરશે? તો કે આ પરાવર્તન પામતા કિરણોની જે ગરમી છે એને પોતાની અંદર શોષણ કરી લેશે અને જેના લીધે પૃથ્વી ઉપર એક ટેમ્પરેચર, એક તાપમાન જળવાઈ રહે છે. હવે થયું એવું કે દિન પ્રતિદિન કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું ગયું. જેના લીધે શું થયું? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધ્યું એટલે વાતાવરણમાં જે આ ગરમીનું પ્રમાણ છે એ પણ વધતું ગયું. શા માટે? તો કે જેમ કિરણો આવતા હતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું એટલે પહેલાં થોડાક એવા કિરણોની ગરમીનું શોષણ થતું હતું એટલે માપમાં તાપમાન હતું, પણ હવે ધીમે ધીમે શું થયું? તો કે તાપમાન ધીમે ધીમે વધે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું ને, તો એ કિરણોનું શોષણ, કિરણોની અંદર જે ગરમી છે એનું શોષણ વધારે કરવા માંડ્યું અને પરિણામ સ્વરૂપે ટેમ્પરેચર, પૃથ્વી પરનું તાપમાન વધવા માંડ્યું, જેને આપણે ગ્રીન હાઉસ અસર કહીએ છીએ. કે જો ભાઈ આવા વાયુઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય કે જેના લીધે ગ્રીન હાઉસ અસરનું નિર્માણ પામે છે. હવે આ ગ્રીન હાઉસ અસર અત્યાર સુધી આપણે બધા ચક્ર જોતા હતા, એમાં વચ્ચે આ ગ્રીન હાઉસ અસર મૂકી શા માટે? એની પાછળ હું તમને એક રીઝન કહી દઉં કે કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર આ બંનેની વચ્ચે એક વાયુ મહત્વનો ભાગ ભજવે છે, એ કાર્બન ડાયોક્સાઇડ, બરોબર. તો આ વચ્ચે ગ્રીન હાઉસ અસર મૂકવાનું કારણ શું? તો કે હમણાં તમને સમજાઈ જશે. એના પછીનો ટોપિક છે ઓક્સિજન ચક્ર. જો વાતાવરણની અંદર સૌથી વધારે પ્રમાણ ધરાવતો વાયુ નાઇટ્રોજન અને એના પછીનો બીજા નંબરનો વાયુ કયો છે? ઓક્સિજન. ઓક્સિજન વાયુ છે એનું ત્રણ જગ્યાએ એનું અલગ અલગ વસ્તુઓમાં સ્થાપન થઈ, વપરાય છે. કઈ જગ્યાએ? તો કે પહેલું તો માણસ શ્વાસ લે છે, શ્વાસ છોડે છે, આ પહેલું વસ્તુ થઈ. બીજું, નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવવામાં, નાઇટ્રોજનના સાથે ઓક્સિજન જોડાઈ જાય એટલે શું બને? નાઇટ્રોજનના ઓક્સાઇડ. ત્યાં બીજી જગ્યાએ ઓક્સિજનનો ઉપયોગ થયો. અને ત્રીજું, કોઈ પણ વસ્તુને તમે સળગાવો ને, કોઈ પણ વસ્તુનું દહન થાય ને, એ વસ્તુ સળગે ત્યારે પણ તેની અંદર ઓક્સિજન વપરાય છે. તો મુખ્ય ત્રણ વસ્તુ, શ્વસન, નાઇટ્રોજનના ઓક્સાઇડ અને દહન, આ ત્રણ વસ્તુઓની અંદર વાતાવરણનો ઓક્સિજન વપરાય છે. જો એમાં આપણે એક જોશું શ્વસન દ્વારા. શ્વસનમાં આપણે શું કરશું? તો કે માણસ છે, શ્વાસ લઈએ એટલે કયો વાયુ લીધો? ઓક્સિજન. આપણા વાયુ તો ઘણા બધા જશે આપણા શ્વાસમાં, પણ માત્ર ફેફસા શ્વસનમાં શોષણ કેનું કરશે? ઓક્સિજન. ઓક્સિજન આપણે શ્વસન દ્વારા લીધો. ઉચ્છવાસમાં કયો વાયુ મુક્ત કર્યો? કાર્બન ડાયોક્સાઇડ. કયો વાયુ મુક્ત કર્યો? કાર્બન ડાયોક્સાઇડ. આ જ રીતે નાઇટ્રોજનની વાત કરજો કે ભાઈ નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, વીજળીનો ચમકારો થયો અને દબાણના કારણે ઓક્સિજન છે, નાઇટ્રોજન સાથે જોડાણો, નાઇટ્રોજનના ઓક્સાઇડ બની ગયા. આ જ રીતે કોઈ પણ વસ્તુ સળગાવીને એમાંથી ધુમાડો એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થઈ ગયો, ઓક્સિજન વપરાયું. તો આ બધું કાર્બન ડાયોક્સાઇડ બનતો જાય તો કાયમ ઓક્સિજન ઘટી નહીં જાય? ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવું જોઈએ ને? ના, નહીં ઘટે. શા માટે? કેમ કે જેમ કાર્બન ઓક્સિજનમાંથી તેનું દહન થાય અથવા તો શ્વસન થાય અથવા તો એના નાઇટ્રોજનના ઓક્સાઇડ બને, તો ઓક્સિજન વપરાય પણ ફરીથી પાછો તે ઘટકોમાંથી ઓક્સિજન બની પણ જાય છે. કઈ રીતે બને? તો કે તમે એક વસ્તુનું નામ સાંભળેલું છે, એનું નામ છે લીલી વનસ્પતિ. આપણે બધાને ખબર છે કે લીલી વનસ્પતિ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં થાય શું? તો કે માની લો કે વનસ્પતિ છે, વનસ્પતિ એ શું કરશે?
તો કે એક તો સૂર્યપ્રકાશ, એક તો સૂર્યપ્રકાશની હાજરી હોવી ખૂબ જ જરૂરી છે. પછી તો કે બીજો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ. શું? વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ, બરોબર. આ બંને વસ્તુ છે એ વનસ્પતિ એનું શું કરી લેશે? શોષણ. કઈ પ્રક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણ. આપણે હમણાં જ જોયું કે મનુષ્ય છે, આપણે ખાલી એક મનુષ્યનું એક્ઝામ્પલ લઈએ તો કે વાતાવરણનો ઓટું એટલે કે ઓક્સિજનનું શ્વસન દ્વારા તેને કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં રૂપાંતરણ કર્યું. આપણે શ્વાસ છોડીએ તો સાથે સાથે પાણીનો ભેજ H2O, તમે શિયાળામાં હવામાં ફૂંક મારો તો એટલે ધુવાળા નીકળે. એ કહેવાના નીકળે તો કે આપણા ઉચ્છવાસમાં જેટલી પણ વરાળ હોય ને પાણીનો ભેજ, એ બાણીને આવતા ઠંડો પડી જાય તરત જ. એટલા માટે આપણે એમ થાય ધુવાળો છે, ખરેખર એ ધુવાળો નથી, એ પાણીની વરાળ છે. તો શ્વસન દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કર્યો. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને કોણે લઈ લીધો? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વનસ્પતિએ લઈ લીધો. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરી લેશે તો એમાંથી કયો વાયુ બનાવશે? તો કે બધાને ખબર છે કે ભાઈ વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરશે અને પછી એમાંથી પાછો ઓક્સિજન બનાવશે. આ ઓક્સિજન પાછો ક્યાં જતો રહેશે? વાતાવરણ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ લીધો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ, ઓક્સિજન વાતાવરણમાં જતો રહ્યો. તો ઓક્સિજન છે, આ CO2 છે, CO2 એમાંથી ઓક્સિજન છૂટો પડી ગયો. આ કાર્બનનું શું? આ કાર્બનનું શું થયું? તો કે કાર્બન છે એનું જો મેં કાંઈ અણુસૂત્ર લખેલું છે C6H12O6. આ અણુસૂત્ર બીજું કંઈ નથી, કાર્બનિક પદાર્થ કે જેનું નામ શું છે? ગ્લુકોઝ છે. શું છે? ગ્લુકોઝ છે. આ ગ્લુકોઝ કેની અંદર બની ગયો? વનસ્પતિની અંદર, બરોબર છે. હવે આપણે વનસ્પતિની અંદરથી ગ્લુકોઝ છે જે આપણે ખોરાક લઈએ વનસ્પતિમાંથી, ગ્લુકોઝ આપણે વનસ્પતિમાંથી લઈ લીધો. હવે આપણા શરીરમાં ગ્લુકોઝ આવી ગયો તો શું કરવું પડશે? તો કે આ ગ્લુકોઝને તોડવા માટે આપણે શ્વસન કરવું પડે અને શ્વસન કરશું એટલે કયો વાયુ લેશું? વાતાવરણનો ઓક્સિજન. ગ્લુકોઝનું વિઘટન કર્યું, શક્તિ મેળવી. પછી શું થયું? તો કે એમાંથી આપણે શક્તિ મેળવી લીધી, કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાછો છૂટો પડ્યો, એ પાછો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ વાતાવરણમાં ઓક્સિજન સ્વરૂપે ભળી ગયો, બરોબર છે. તો આ રીતે સતત ને સતત શું થયું? તો કે વાતાવરણનો ઓક્સિજન, આપણે શ્વાસ લીધો, ફેફસામાં ગયો, ફેફસામાંથી પાછો ઉચ્છવાસ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવ્યો. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઉપયોગમાં લીધો અને વનસ્પતિએ ફરીથી પાછો ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત કરી દીધો. વનસ્પતિની અંદર જે કાર્બન હતો એનો ગ્લુકોઝ બની ગયું. આ ગ્લુકોઝને આપણે ખાધું એટલે શું થશે? તો કે આપણી અંદર ગ્લુકોઝ ગયું, પણ એ ગ્લુકોઝમાંથી શક્તિ કેમ છૂટી પાડવી? તો કે આપણે પાછો શ્વાસ લીધો, ઓક્સિજન ગયો, શક્તિ છૂટી પાડી. ઓક્સિજન શું કરે? તો કે ગ્લુકોઝનું વિઘટન કરે. એટલા માટે જ આપણે શ્વાસોશ્વાસ કરવો પડે. શ્વાસ લેવાનું બંધ કરી દઈશું તો શું થાય? તો કે શરીરની અંદર ગ્લુકોઝનું વિઘટન બંધ. માણસનું રામનામ સત્ય. તો શું થશે? તો કે ગ્લુકોઝનું વિઘટન થયું, પાછો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડ્યો, વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઉપયોગમાં લીધો, ઓક્સિજન બનાવ નાખ્યો, ગ્લુકોઝ બનાવ નાખ્યો. આ રીતે સતત ને સતત એક ચેઇન, એક સાયકલ ચાલુ રહે છે. આ સાયકલને આપણે શું કહીએ છીએ? ઓક્સિજન ચક્ર. મેં હમણાં તમને થોડી વાર પહેલાં કીધું હતું કે આમાં ગ્રીન હાઉસ અસરની હું આમાં આ વચ્ચે ટોપિક મૂકવાનું કારણ શું? ત્રણ કારણો હતા ઓક્સિજન વપરાવવાના, શ્વસન, દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇડ. હવે થયું કેવું કે હવે દિન પ્રતિદિન માણસ છે બેફામ વનસ્પતિઓનો નાશ કરે છે. ત્રણ જગ્યાએ ઓક્સિજન વપરાય છે, પણ માત્ર પાછો ઓક્સિજન હવાની અંદર વાતાવરણમાં જાળવવાનું કામ કોણ કરે? લીલી વનસ્પતિ. હવે થશે શું? તો કે વનસ્પતિ જે આ ઓક્સિજન છે એનો વપરાશ કન્ટિન્યુઅસ ચાલુ છે, દહને ચાલુ છે, શ્વસને ચાલુ છે અને નાઇટ્રોજનના ઓક્સાઇડ બનવાને ચાલુ હોય, પણ સામે પાછો વાતાવરણમાં ઓક્સિજન આવવો તો જોઈએ ને, આવે માત્ર એક જ જગ્યાએથી. ક્યાંથી? વનસ્પતિમાંથી. હવે આપણે વનસ્પતિને કાપી નાખશું, આપણે વનસ્પતિનો નાશ કરશું તો શું થશે? તો કે વાતાવરણમાં ભાઈ ઓક્સિજન પૂરો પાડવાનું કામ જ માત્ર વનસ્પતિ એક કરે છે. વનસ્પતિને તમે કાપી નાખશો તો વાતાવરણમાં ઓક્સિજન પૂરો કોણ પાડશે? આપણે આમ કહેથી ગાલો ભાઈ આ ડબ્બામાંની અંદર ઓક્સિજન ભર્યો, ડબ્બો ખોલી નાખો એટલે આજુબાજુ ઓક્સિજન ઓક્સિજન ફેલાઈ ગયું, એવું થશે? નહીં થાય. એટલા માટે આપણે આ વચ્ચે ગ્રીન હાઉસ અસર મૂકવાનું કારણ જ આ કે ભાઈ વનસ્પતિ છે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરીને ઓક્સિજન બનાવી નાખતી હતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં, પણ હવે વનસ્પતિ ઘટવા માંડી
તો હવે ઓછી વનસ્પતિ છે તો એના પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે અને એના પ્રમાણમાં ઓક્સિજન મુક્ત કરે. તો હવે થાય હું તો કે જો ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હતી એટલે ઓક્સિજન મુક્ત થતો હતો, બરોબર. હવે કાર્બન ડાયોક્સાઇડ તો પુષ્કળ માત્રામાં છે પણ વનસ્પતિ એટલે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શું થશે, ઘટી જાય. શું કરવાને? તો કે વનસ્પતિની સંખ્યા શું થઈ ગઈ? તો કે ભાઈ વનસ્પતિ ઘટી ગઈ. શા માટે? કારણ કે આપણે એને બે ફાર્મ રીતે કાપી નાખીએ છીએ, તો પરિણામ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ ઓછું થઈ જાય. એના લીધે આ વાયુનું પ્રમાણ છે કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણમાં વધતું જાય. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધશે. તો મેં હમણાં તમને કીધું હતું કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ગુણધર્મ શું છે, તો કે ભાઈ એ વાતાવરણમાં ગરમીનું શોષણ કરી અને આજુબાજુની ટેમ્પરેચર વધારે, તાપમાન વધારે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું તો ગરમીનું પ્રમાણ વધ્યું. અને આ ગરમીના પ્રમાણ વધવાની પ્રક્રિયાને આપણે શું કીધું હતું? ગ્રીન હાઉસ અસર. હવે એના પછીનો ટોપિક આવે છે ઓઝોન સ્તર. હવે ઓઝોન શું છે? તો કે ઓઝોન એક વાયુ જ છે. કેવો વાયુ? તો કે ઓક્સિજનનો માસીનો દીકરો. ઓક્સિજનની માસીનો દીકરો. તમને એમ થાય કે સાહેબ આ શું ઓક્સિજનની માસીનો દીકરો, એમ કેમ? ઓઝોનને આપણે શું કરવાને એવું કીધું? જો એની પાછળનું તમને રીઝન સંભળાવું. ઓક્સિજન અને ઓઝોન બંને માસિયાર ભાઈઓ છે. શા માટે? કારણ કે આપણે ઓક્સિજન, ઓક્સિજનનું અણુસૂત્ર શું છે? તો કે તમને બધાને ખબર છે ઓ ટુ. ઓ ટુ એટલે શું થાય? ઓક્સિજન. ઓ ટુ છોટું નહીં, ઓ ટુ. આ જ રીતે ઓઝોન, હવે તમને ખબર છે ઓઝોનનું અણુસૂત્ર શું છે? જો ભાઈ એક ઓક્સિજનનો અણુ એટલે ઓ, બે અણુ છે એટલે ઓ ટુ, એ કે જેને આપણે શું કીધું? ઓક્સિજન. બે ઓ છે એટલે શું કીધું એને આપણે? ઓક્સિજન. પણ જો આની અંદર હજી પ્લસ એક અણુ મળી જાય તો બની જશે ઓ થ્રી. શું બની જશે? ઓ થ્રી. કો થ્રી નહીં, ઓ થ્રી. એને શું કહેવાય? ઓઝોન. સમજાણું હવે કે મેં આ બેને ભાઈ શું કરવાની કીધા હતા? હવે જો ભાઈ ઓઝોન વાયુ છે ને, ઓઝોન વાયુ એ આપણા માટે ફાયદાકારક છે, પણ ભગવાનની એટલી દયા માનો કે આ વાયુ છે એ આપણી આજુબાજુમાં નથી. તો તમે એમ કહો કે આપણી આજુબાજુમાં નેતા વાયુ છે ક્યાં? મંગળ ઉપર કે ચંદ્ર ઉપર છે? ના, આવે આ પૃથ્વી છે. પૃથ્વી ગોળ છે, સમજી લેજો. હવે આજુબાજુ શું છે? તો કે એક હવાનું આવરણ, કે જેને આપણે શું કહીએ છીએ? વાતાવરણ. આજુબાજુ હવા, હવા છે. ઓઝોન વાયુ છે ને વજનમાં ખૂબ જ હલકો છે. વજનમાં કેવો છે? ખૂબ જ હળવો વાયુ છે. કે જેના લીધે શું થશે? તો કે આજુબાજુ જે હવાનું બહારનું આવરણ છે ને આ બધું, અહીંયા નીકળો ઓઝોન. ઓઝોન હા ઉપર, આપણાથી ખૂબ જ ઉપરની બાજુએ. તમને બધાને ખબર છે કે પૃથ્વીની આજુબાજુ એ 1600 કિલોમીટર, મતલબ કે હું અહીંથી આમ સીધે સીધા આમ ઉપર જવા માંડો તો 1600 કિલોમીટર સુધી વાતાવરણ છે, હવા છે. એમાં હાવ ઉપરના, હાવ ઉપર વયા જાઓ ને તમે છેલ્લે 1550 કિલોમીટરની આજુબાજુ, ત્યાંથી પછી ઓઝોન વાયુ આવે. આપણી આજુબાજુ ક્યાંય ઓઝોન વાયુ નથી. ઓઝોન વાયુ છે ને ઝેરી વાયુ છે. મેં કીધું હતું ને કે સારું છે કે આપણી આજુબાજુ ક્યાંય ઓઝોન નથી. ઓઝોન વાયુ છે કેવો વાયુ છે? ઝેરી વાયુ છે. કે જેના લીધે આપણા શ્વાસમાં જાય તો શું થાય? આપણને નુકસાની થાય. તો જે વસ્તુ આપણા માટે ફાયદાકારક નથી તો એનું આ પૃથ્વી ઉપર કામ શું છે? આપણે એમ કહીએ કે સાહેબ તો એ વાયુ બનાવવાની બહેનો જ શું કરવાની, એ વાયુની શું જરૂર? જો ભાઈ પૃથ્વી ઉપર જો જીવન શક્ય છે ને તો એનું પહેલું આપણા ઉપર જેટલા પણ બહારથી બ્રહ્માંડમાંથી કુદરત દ્વારા જેટલા પણ પ્રહાર થાય એમાં મુખ્ય પ્રહાર જે છે ને એને આપણા સુધી પહોંચવા ન દેતો હોય ને એ આ વાયુ છે. કયો? ઓઝોન વાયુ. કયો? ઓઝોન વાયુ. શા માટે? આગળ એમ કીધું કે ઝેરી છે તો એ આપણા માટે ઉપયોગી છે. કઈ રીતે? તો કે જો ઓઝોન વાયુ, જેમ કાર્બન ડાયોક્સાઇડનો ગુણધર્મ શું હતો? તો કે સૂર્યમાંથી જે કિરણોની જે ગરમી હોય એ પોતાની અંદર શોષણ પામી લેતો હતો અને જેના લીધે વાતાવરણનું તાપમાન છે એ વધારે થાય, બરાબર. આ જ રીતે ઓઝોન વાયુનો એક ગુણધર્મ છે. કયો ગુણધર્મ? તો કે સૂર્ય છે, સૂર્યમાંથી જે કિરણો પૃથ્વી સુધી આવે ને આ કિરણોમાં તમે કદાચ કિરણોનું નામ ગયા ધોરણમાં સાંભળેલું છે, અલ્ટ્રા વાયોલેટ કિરણો, કે જેને આપણે શોર્ટ ભાષાની અંદર યુવી કિરણો કહીએ. યુવી કિરણો, પાર જાંબલી કિરણો અથવા તો પાર રક્ત કિરણો. ક્યાં વપરાય? તો કે આપણે કંઈક હાડકું ભાંગી ગયું હોય તો એક્સરે કરે, ખબર. આ એક્સરેની અંદર જે કિરણો વપરાય ને એ અલ્ટ્રા વાયોલેટ કિરણો, એને આપણે શોર્ટમાં યુવી કિરણો અથવા તો એને શું કહે? પાર રક્ત કિરણો અથવા તો પાર જાંબલી કિરણ પણ કહીએ છીએ. આ કિરણ છે ને એ જો આપણા સુધી આ
સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો જો ડાયરેક્ટ આપણી ચામડી ઉપર પડે ને તો આપણે ચામડીનું કેન્સર થાય, આજુબાજુની વનસ્પતિ સુકાવા માંડે, આજુબાજુ રોગચાળો ફેલાય, ચામડીને લગતા રોગો રોગ થવા માંડે. તો આ કિરણો છે એ સૂર્યમાંથી આપણા સુધી આવે ને એની પહેલાં એની આજુબાજુ એક આપણી બાજુ ઢાલ બનીને આ ઓઝોન વાયુ છે એ શું કરશે તો કે સૂર્યમાંથી આવતા જેટલા પણ અલ્ટ્રાવાયોલેટ કિરણ અથવા તો શોર્ટમાં લખું યુવી કિરણો અથવા તો પાર જાંબલી કિરણ આનું શું કરી લેશે આ ઓઝોન વાયુ શોષણ કરી લેશે. શું કરી લેશે? આ જેટલા પણ આ નકામા કિરણો છે એનું શું કરી લેશે? ઓઝોન વાયુ એનું પોતાની અંદર શોષણ કરી લેશે અને પરિણામ સ્વરૂપે આપણે અહીંયા ઓઝોન સ્તરમાંથી પછી જે સૂર્યના કિરણો આવશે ને એ આપણે કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડતા નથી, કેમ કે જેટલા નુકસાન કરતા કિરણો છે એ તો આ ઓઝોન વાયુ એ શોષી લીધા. સમજાણું? તો આપણી આજુબાજુ જે આ વાતાવરણની અંદર જે વાયુ છે એ પણ મહત્વના છે. કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ વધારે છે પણ એનું થોડુંક થોડી માત્રા તો કાર્બન ડાયોક્સાઇડની જરૂરી જ છે. જો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ હાવ ગાયબ થઈ જાય ને તો એ બધે હાવ ઠંડુ બરફ પૂરું કંઈ જીવન નાબૂદ. જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તો આજુબાજુ ગરમીનું પ્રમાણ છે, કાર્બન ડાયોક્સાઇડ હોય જ નહીં તો બધે છૂટફેર મરી રહે. તો કાર્બન ડાયોક્સાઇડ છે જરૂરી છે પણ એનું પ્રમાણ વધી ગયું એટલે શું થયું તો કે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી ગયું. આ જ રીતે ઓઝોન વાયુ છે એ પણ આપણે યુવી કિરણો પારજાંબલી કિરણોનું શોષણ કરી લઈએ ને આપણા સુધી આ સૂર્યના કિરણો પહોંચતા નથી અને પરિણામ સ્વરૂપે ઓઝોન સ્તર છે વાતાવરણની ઉપરનું સ્તર કે જેને ઓઝોન સ્તર તરીકે ઓળખવામાં આવે છે એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. બરાબર છે? પણ હવે થાય છે કેવું ખબર? તો કે ભાઈ માણસ છે ને માણસ એ કંઈક નૈત નવીન આવિષ્કાર કરીને, કેમકે વિજ્ઞાન છે ને વિજ્ઞાન એને ક્યાંય હોખ ન થાય, વિજ્ઞાનને ક્યાંય હોખ ન થાય. હા, જે વૈજ્ઞાનિક હોય ને એને કંઈ એનું તમે આમ જોઈ જાઓ ને વિજ્ઞાનનો વિજ્ઞાનના સાહેબને ક્યાંય હોખ ન થાય એટલે એમનો કહેતા મને હોખ ન જ થાય. વિજ્ઞાન એક એવી વસ્તુ છે કે જે પૃથ્વી ઉપર નવીન નવીન આવિષ્કારનું સર્જન થાય છે માણસો સુધી. જો જ્ઞાન બધીમાં જરૂરી છે પણ વિજ્ઞાન શું છે તો કે એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. તમને બધાને ખબર છે કે આ પંખો છે એ ફરે છે, શું કામે ફરે છે? એ આપણા સુધી હવા કેમ પહોંચાડે છે? એ ફરે તો એની અંદર કઈ ઉર્જા કામ કરે છે? એ કઈ રીતે ફરે છે? આ બધી જ વસ્તુ નાનામાં નાની બારીકીનું જે જ્ઞાન છે એને વિજ્ઞાન કહેવાય, વિશિષ્ટ પ્રકારનું, સહેજ વિશેષ પ્રકારનું જ્ઞાન. બરાબર? હવે ઓઝોન વાયુ છે એ માનવીય દ્વારા અમુક આવિષ્કાર, કેવા આવિષ્કાર? તો કે રેફ્રિજરેટર, કે જેને આપણી સાદી ભાષામાં ફ્રીજ કહીએ છીએ, ફ્રીજ હોય ને બધાને ઘરે હોય ફ્રીજ, પછી એર કુલર એસી, આવા બધા ઠંડક આવતા જેટલા પણ માનવીય સંશોધનો છે, અમુક યંત્રો છે કે અત્યારે નહીં તો પણ થોડા સમય પહેલાં આ બધા જેટલા પણ ઠંડક આપતા આવા જેટલા પણ યંત્રો હતા ને આ બધાની અંદર એક વાયુનો ઉપયોગ થતો, એ વાયુનું નામ હતું CFCS એટલે શું? ક્લોરો ફ્લોરો કાર્બન્સ, કાર્બન્સ એસ, એક કાર્બન નથી ઘણા બધા છે, CFCS ક્લોરો ફ્લોરો કાર્બન્સ. આ વાયુ શું કરતો ખબર? તો કે આ ફ્રીજમાંથી ને એર કુલરમાંથી ને આવા બધા જેટલા પણ યંત્રો હતા ને એની અંદરથી એની અંદર આ ઠંડક માટે આ વાયુનો ઉપયોગ થતો પહેલાંના સમયમાં. તો જેના લીધે આ CFCS વાયુ શું કરે તો કે પછી વાતાવરણમાં મુક્ત થાય ને એટલે આ વાયુ ક્યાં જાય? સીધો અહીં વાતાવરણમાંથી આમ ઉપરની તરફ, કેમ કે એ પણ ઓઝોન વાયુની જેમ વજનમાં કેવો છે? ખૂબ જ હળવો વાયુ છે. હવે એમ ઉપર તરફ જશે ને એટલે શું થશે? તો કે સીધે સીધો ક્લોરોફ્લોરો કાર્બન્સ વાયુ છે એ કેના સંપર્કમાં આવશે? ઓઝોન વાયુના સંપર્કમાં આવશે અને પરિણામ સ્વરૂપે શું થશે? તો કે ક્લોરોફ્લોરો કાર્બન્સ ને ઓઝોન વાયુ એકબીજાને મળશે ને એટલે એ ઓઝોનનું વિઘટન કરી નાખે. હવે માની લો કે અહીંયા ઓઝોન વાયુ છે, અહીંયાથી આ CFCS ગયો, બરોબર, એ અહીંયા ગયો એટલે શું થશે? તો કે અહીંયા ઓઝોન ને CFCS આ બંને મળ્યા એટલે શું થઈ જશે? તો કે ઓઝોન વાયુનું વિઘટન થઈ જાય એટલે એટલામાંથી શું થઈ જશે? તો ઓઝોન વાયુ ગાય, એટલા ભાગની અંદરથી ઓઝોન વાયુ ગાય. એના માટે તમે એક શબ્દ સાંભળેલો હશે કે ઓઝોન વાયુના સ્તરમાં ગાબડા પડ્યા, ગાબડા પડ્યા એટલે શું થયું? તો કે ક્લોરોફ્લોરો કાર્બન એટલા વિસ્તારમાં ગયો ને એટલે ત્યાંથી ઓઝોન વાયુનું વિઘટન કરી નાખ્યું.
અને ઓઝોન વાયુ ત્યાંથી ગાયબ થઈ ગયો. તો હવે એટલા ભાગની અંદર પૃથ્વી પર કોઈ પણ જાતનું કંઈ પણ આવરણ આવેલું નથી, અને જેના લીધે શું થાય તો કે સૂર્યમાંથી જે કિરણો આવતા હતા ને, એમાં જે અલ્ટ્રાવાયોલેટ કિરણો, યુવી કિરણો, એ સીધે સીધા ક્યાં પહોંચશે? પૃથ્વી ઉપર. હવે માની લો કે પૃથ્વીના આ વિસ્તારની અંદર પડ્યું, પૃથ્વીના એટલા વિસ્તારની અંદર આ અલ્ટ્રાવાયોલેટ કિરણો પડ્યા. હવે આ કયો વિસ્તાર છે? માની લો પાકિસ્તાન છે અથવા તો ચીન છે, બરાબર. ભલે એના ભૂકા નીકળી જાય, એની માથે તો પડવા જ હોય. પાકિસ્તાન કે ચીનનો વિસ્તાર છે, એના ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણો પડ્યા, એટલે શું થશે? તો કે ત્યાંના વિસ્તારના જેટલા પણ લોકો છે, આતંકવાદીઓ અથવા તો આ કોરોનાવાળા, એ બધા શું થશે? તો કે આ અલ્ટ્રાવાયોલેટ કિરણો એના ઉપર પડશે એટલે ચામડીના રોગો થાય, ચામડીનું કેન્સર થાય, આજુબાજુની વનસ્પતિ, જે ખેતી પાકો વાવેલા છે, બીજા અન્ય જીવો છે, આ તમામને આ અલ્ટ્રાવાયોલેટ કિરણો નુકસાન પહોંચાડશે. ભલી પુગાડી ન્યા પડે તો વાંધો નહીં, પણ ન કરે નારાયણને. આપણે અહીંથી વધારે સીએફસીએસનું પ્રમાણ વધી ગયું અને આપણા ઉપર જો આ ગાબડું પડ્યું તો આપણે પણ હેરાનગતિ થાય ને. એટલા માટે આ એક ગ્લોબલ પ્રોબ્લેમ છે, નહીં કે કોઈ દેશની પર્સનલ પ્રોબ્લેમ. ગ્લોબલ પ્રોબ્લેમ એટલે શું? તો કે આખા વિશ્વને લાગુ પડે, કે જેના લીધે હવે આખા વિશ્વએ નક્કી કર્યું કે ભાઈ આપણે છે આ સીએફસીએસ વાયુ જેટલા પણ આ સાધનોની અંદર વપરાતો ને ક્લોરોફ્લોરોકાર્બન્સ, એને હવે આપણે શું કરવું છે? હવે ધીમે ધીમે એનો ઉપયોગ હા બંધ કરી ગયો, નકર એક દિવસ એવો આવશે કે અડધું પૂર્ણ ઓઝોન સ્તર ગાયબ થઈ જાય ને આપણે બધાય, તો કે યુવી કિરણો આપણા સુધી આવશે ને એમને આપણે બાફીને બટેટા જેવા કરી નાખશે. એટલા માટે આ બધા યંત્રો છે એની અંદરથી હવે આ ધીમે ધીમે આ વાયુ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. ધન્યવાદ. આજ માટે આપણે એટલું, અને આજનું ચેપ્ટર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ.